લોકોને બાળી નાખવાનો આ હત્યાકાંડ જ કહી શકાય, કારણ કે જેમાં જાણી જોઈને બેદરકારી દાખવવામાં આવી છે. આખી કટકી કરવા માટે અને દસ્તાવેજીકરણથી બચવા માટે અને ટેક્સીસ બચાવવા માટે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું ચોક્કસથી કહી શકાય છે. આ સાથે અમારા સંવાદદાતા રોડ મરામતની પૂરી જરૂર હતી અને એ જ પ્રકારના એક્શન પણ લેવામાં આવ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ પણ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય. રાજકોટમાં ઘટેલી ઘટના પછી જે એક્શન લેવાયા છે તેની હવે અસર બીજી બધી જગ્યાએ પણ થઈ રહી છે. તેના પર પણ હવે એક તપાસનો દોર પણ ચાલી રહ્યો છે અને બધી જગ્યાએ ચેકિંગ પણ થઈ રહ્યા છે. ત્યારે રોનક, શું કહેશો આજની આખા દિવસની કાર્યવાહી વિશે? શિવાની, અમે કોર્ટ પરિસરમાં ઉપસ્થિત છીએ અને હાલમાં જ કોર્ટની કાર્યવાહી છે તે પૂરી થઈ છે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી દ્વારા જે દલીલો કરવામાં આવી એ તમામ દલીલો પરથી એ સાબિત થાય છે કે તંત્રની અંદર કેટલા લૂપહોલ્સ છે, કેટલું તંત્ર છે તે ખૂબ જ વિખરાયેલું છે અને તેમાં કઈ પ્રકારે લોલમલોલ છે, લાલિયાવાળી ચાલે છે તે પ્રકારની વાતો છે તે બહાર આવી હતી. જે તુષાર ગોકાણી છે સ્પેશિયલ પીપી, તેમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે આપણે કોર્ટરૂમમાં હતા અને તે જે સાંભળ્યો છે તે તમને કહેવા માંગીશું કે સૌથી પહેલા તેમણે જે કહ્યું હતું કે જે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર છે તે આ ગેમ ઝોન, આખું ગેમ ઝોન ચાલતું હતું, આખું કોઈ પણ પ્રકારના પાકા બાંધકામની પણ મંજૂરી છે તે નહોતી લેવામાં આવી, માત્ર જે કામ ચલાવ બાંધકામ છે તેની મંજૂરી લેવામાં આવી હતી અને ચાર ચાર વર્ષ સુધી કામ ચલાવ બાંધકામ કેવી રીતે ચાલે તે સૌથી મોટો સવાલ છે. આ વાત ઉપરથી સાબિત થાય છે કે તંત્ર અવડું મોટું ગેમ ઝોન આખા રાજકોટમાં ચાલતું હોય ને તેના ઉપર કેવી રીતે આંખ મીચોની કરી શકે તે સૌથી મોટો સવાલ છે. અન્ય પણ તેમણે જે દલીલો કરી, તેમણે કહ્યું કે જે વેલ્ડિંગ થતું હતું તેની નીચે જ ફોર્મના ગાદલાઓનો થપ્પો લાગેલો હતો, આટલી મોટી બેદરકારી કઈ રીતે જે ગેમ ઝોનના માલિકો છે તે દાખવી શકે. અને બીજું એ કે આટલું મોટું કામ ચાલતું હોય, જે વેલ્ડિંગ જેવું કામ ચાલતું હોય ત્યારે ગેમ ઝોન બંધ કેમ ન રાખવામાં આવ્યો, પરંતુ રૂપિયાની લાલચે, વીકેન્ડ હતો એટલે સ્કીમ આપીને વધુ લોકોને બોલાવવામાં આવ્યા તે પ્રકારની વાતો પણ છે તે અત્યારે સામે આવી રહી છે અને જે સીસીટીવી સામે આવ્યા તેમનો પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો. આ ઉપરાંત બીજું પણ એક સ્પેશિયલ પીપી દ્વારા કહેવામાં આવ્યું કે આરોપીઓ છે તે તપાસમાં ક્યાંક ને ક્યાંક સહયોગ છે તે નથી આપી રહ્યા અને તેમના કેટલા કર્મચારીઓ હતા અંદર તેઓ પણ આંકડો છે તે નથી જણાવી રહ્યા. એટલે કે આ મોતનો આંકડો છે તે અત્યારે 28 સુધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે આમાં જે રીતે લોકોના મોત થયા છે તે સ્પષ્ટ કહી ન શકાય કે હજુ પણ કેટલા લોકોના અવશેષો છે તે આમાં જે આખું માળખું હટાવવાનું હતું તેમાં વેરવિખેર થઈ ગયા હોય. આટલા અમુક લોકોના જે અવશેષો મળ્યા છે તેમના ડીએનએ, અત્યાર સુધી 13 લોકોના ડીએનએ મેચ થયા છે, પરંતુ હજુ જેમને ખબર જ નથી પોતાનું ઘરમાંથી કોઈ મિસિંગ છે, જેઓ બહારગામ રહે છે અથવા વિદેશ રહે છે તેમને હજી ખબર જ નથી કે આપણો પરિવારનું કોઈ મિસિંગ છે, તો તેઓનો અવશેષોનું શું તે એક સૌથી મોટો સવાલ છે. અને ખાસ કરીને સ્પેશિયલ પીપી સિવાય 12 એસોસિએશન દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે ખૂબ જ મહત્વની રજૂઆતો હતી. જજ સમક્ષ તેમણે રજૂઆતો કરી હતી કે માલિકો સામે તો કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ, તેઓ પણ આ જે ગુનાહિત કાવતરું ગુનાહિત જે પ્રવૃત્તિ છે તેના સરખા જ ભાગીદાર છે, કારણ કે તેઓએ આ ખાડા કાન કર્યા, તેઓએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલવા દીધી તો માલિકોએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી. જો તેઓએ સ્પષ્ટ કાર્યવાહી કરી હોત, સમયસર કાર્યવાહી કરી હોત તો આ ગેમ ઝોન ચાલતો જ ન હોત, અથવા ગેમ ઝોન ચાલતો હોત તો તે તમામ નિયમાનુસાર ચાલતો હોત અને જેઓ નિયમાનુસાર ચાલતો હોત તો તેમાં ફાયર એનઓસીના સાધનો હોત, તમામ મંજૂરીઓ પણ. Yeah, I'm going to go back to you.